नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस बायोलॉजी चैप्टर नंबर 14 आजनो आपनो जे टॉपिक छे टेक्स्ट बुक नी अंदर तमारे प्रत्यांगन ट्रांसक्रिप्शन आपेलू छे एना विषेनी माहिती छे देशु। ई पहेला आपणे सेंट्रल डॉग्मा एटले के प्रस्थापित प्रणाली विषे छे ई थोड़ी माहिती छे मेळवीए। सेंट्रल डॉग्मा मतलब के प्रस्थापित प्रणाली જોઈએ આપણે કે સૌપ્રથમ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે સેન્ટ્રલ ડોગ્મા વિશેની છે એ માહિતી આપી। ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે સેન્ટ્રલ ડોગ્મા એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી ની માહિતી જોઈએ એમાં કે ડીએનએ આ જનીન દ્રવ્ય તરીકે હોય। જનીન દ્રવ્ય છે એનો ગુણધર્મ શું છે કે પોતે પોતાના જેવી નકલ બનાવી શકે એટલે કે એનું સ્વયંજનન સહી થતું હોય। ડીએનએનું સ્વયંજનન થાય એટલે શું કરે ડીએનએ છે એ પોતાના જેવા બે બાળ ડીએનએ છે એનું નિર્માણ સહી કરશે કમ્પ્લીટ। બીજું કે આ ડીએનએ ની અંદર જે જનીનિક માહિતી હોય એ જનીનિક માહિતી છે એના આધારે એમઆરએનએ છે એનું નિર્માણ સહી કરશે। હવે ડીએનએ માંથી જે એમઆરએનએ નું નિર્માણ થાય આ ક્રિયાવિધિ છે એને પ્રત્યાંકન કહેવાય। સમજો ડીએનએ માંથી જે જનીનિક માહિતી છે એના આધારે એમઆરએનએ નું નિર્માણ થાય તો એ માહિતી એમઆરએનએ માં નકલ પામે આ ક્રિયાને શું કહેવાય પ્રત્યાંકન એને ટ્રાન્સક્રિપ્શન તરીકે પણ ઓળખવામાં આવે। ઇંગ્લિશમાં શું કહેવાય ને ટ્રાન્સક્રિપ્શન એટલે કે ડીએનએ માં જે જનીનિક માહિતી હતી એ જનીનિક માહિતીની નકલ ક્યાંમાં થઈ ગઈ તો કે એમઆરએનએ માં આ ક્રિયાવિધિ કઈ થઈ પ્રત્યાંકન રેડ। ત્યાર પછી હવે આ એમઆરએનએ પાસે જે માહિતી છે જનીનિક માહિતી એનું ભાષાંતર થાય ભાષાંતરની ક્રિયા દ્વારા એ માહિતીના આધારે એ પ્રોટીન છે એનું નિર્માણ છે એ કરશે। આ હું કહું કે પ્રસ્થાપિત પ્રણાલી સેન્ટ્રલ ડોગમાં કે ડીએનએ માં જે જનીનિક માહિતી છે એ જનીનિક માહિતીની નકલ કેમાં થઈ એમઆરએનએ માં આ ક્રિયા કઈ થઈ તો કે પ્રત્યાંકનની ક્રિયા કહેવાય। હવે એમઆરએનએ પાસે જે માહિતી છે એ ભાષાંતરની ક્રિયા દ્વારા શું કરશે પ્રોટીન છે એનું નિર્માણ છે એ કરી નાખશે ક્લિયર। આ વસ્તુ શું છે પ્રસ્થાપિત પ્રણાલી એટલે કે ટ્રાન્સક્રિપ્શન જોઈએ। હવે આપણે બીજું કે આ જનીન દ્રવ્ય છે એ ડીએનએ છે પણ કેટલાક અપવાદરૂપ વાયરસ એવા પણ છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે છે એ ડીએનએ ના બદલે શું આવેલું હોય આરએનએ। અહીંયા જો ઉદાહરણ તરીકે અહીંયા ડીએનએ છે તો કેટલાક વાયરસ છે એમાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય આરએનએ રેડ। ઉદાહરણ તરીકે આપણે રીટ્રો વાયરસ લઈ લો તો રીટ્રો વાયરસ સમૂહમાં જોઈએ કે એચઆઈવી આ આરએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે છે। હવે એ શું કરશે આ આરએનએ છે ઈ એનું પૂરક ડીએનએ છે એ નિર્માણ કરે। જો આનાથી માહિતી કેવી છે ઉલટી અહીંયા શું હતું ડીએનએ માંથી હું બનતું આરએનએ પણ અહીંયા તો એનાથી ઉલટું છું કે આરએનએ માંથી હું બન્યું ડીએનએ તો આ શું છે ઉલટું પ્રત્યાંકન છે શું છે ઉલટું પ્રત્યાંકન એટલે કે એને આપણે કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન। અહીંયા શું હતું ટ્રાન્સક્રિપ્શન કે ડીએનએ માંથી આરએનએ બની અહીંયા ક્રિયાવિધિ ઊંધી છે કે આરએનએ હતું એમાંથી હું બન્યું ડીએનએ એટલે કે કેટલાક વાયરસ હોય એમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ના બદલે શું આવેલું હોય આરએનએ આ આરએનએ છે એની જનીનિક માહિતીના આધારે એનો પૂરક ડીએનએ છે એનું નિર્માણ છે કરી નાખશે એટલે આ છે ઉલટું પ્રત્યાંકન। જોઈએ કે અપવાદ રૂપે કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે
आरएनए आवेलू हो। आ आरएनए ए जनु पूरक डीएनए बनावे से, એટલે કે આરએનએ માંથી છે ઈ ડીએનએ નું નિર્માણ થયું, જેને હું કહેવાય ઉલટું પ્રત્યાંકન અથવા તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ રિટ્રોવાયરસ, એની અંદર જનીન દ્રવ્ય તરીકે શું આવેલું છે આરએનએ છે એ આવેલું હોય। કમ્પ્લીટ આ આપણે એટલી માહિતી લીધી સેન્ટ્રલ ડોગમા વિશે પ્રસ્થાપિત પ્રણાલી। હવે જે આજનો આપણો ટોપિક છે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલો છે પ્રત્યાંકન, એના વિશે છે એ આપણે માહિતી છે મેળવવી। કમ્પ્લીટ આટલું જોઈએ હવે આપણે પ્રત્યાંકન। અને શું કહેવાય ટ્રાન્સક્રિપ્શન તરીકે પણ છે એ ઓળખવામાં આવે। પહેલું પ્રત્યાંકનને હાઉ ટૂંકમાં આપણે સમજવું હોય તો આ રીતને આપણે કહીએ કે ડીએનએ એમાંથી એમઆરએનએ નિર્માણ, મતલબ ડીએનએ માં જે પણ કઈ જનીનિક માહિતી છે એની નકલ છે કેમાં થઈ જાય આરએનએ માં થઈ જાય, આ ક્રિયાને શું કહેવાય પ્રત્યાંકન છે કહેવાય। જોઈએ આપણે એને કે ડીએનએ ના એક કુંતલ પર રહેલ ડીએનએ ના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કે રેડી આછું પ્રત્યાંકન। પ્રત્યાંકન એટલે હું કે ડીએનએ ના કોઈ એક કુંતલ પર રહેલી જે જનીનિક માહિતી છે આ જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની ક્રિયા છે અને શું કહેવાય પ્રત્યાંકન તરીકે છે એ ઓળખવામાં આવે, એટલે કે ટ્રાન્સક્રિપ્શન છે કહેવાય। રેડી હવે બીજું કે ડીએનએ છે એમાં બે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા છે હોય, આ બે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય એમાંથી કોઈ એક જ શૃંખલા છે એ આરએનએ નું નિર્માણ શી કરશે, એટલે કે બંને શૃંખલા છે એ આરએનએ નું નિર્માણ કરશે નહીં। બીજો પોઈન્ટ એમાં કે ડીએનએ માં બે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, તેમાંથી એક ચોક્કસ શૃંખલા છે આરએનએ નું નિર્માણ કરે છે, એટલે કે બંને ડીએનએ ની જે બે શૃંખલા છે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા એ બે શૃંખલામાંથી આરએનએ નું નિર્માણ થતું નથી। હવે આપણે એ જોવાનું છે કે બે શૃંખલા છે ડીએનએ ની એમાંથી કઈ શૃંખલાને કયા નામે ઓળખવામાં આવે અને કઈ શૃંખલા આરએનએ ના નિર્માણમાં છે એ સંકળાય છે એના વિશેની છે માહિતી છે મળી। જોઈએ કે ડીએનએ ની બે શૃંખલા હોય, આ એક શૃંખલા આ બીજી શૃંખલા, એક શૃંખલાની ધ્રુવીયતા છે 5'-3' ની દિશામાં, તો એની બીજી પૂરક શૃંખલા છે એ શું હશે 3'-5', અને આ બંને શૃંખલા છે એ હાઇડ્રોજન બંધ વડે છે જોડાયેલ હોય। કમ્પ્લીટ એક શૃંખલાની ધ્રુવીયતા કઈ છે 5'-3' ની દિશામાં, બીજી 3'-5' ની દિશામાં। હવે 5'-3' છે એ શૃંખલાને આપણે કહેશું
सांकेतिक श्रृंखला, सांकेतिक रेडी। अने जे 3' to 5' से एने आपणे कहेशुं टेम्पलेट श्रृंखला। शुं कहेवाय? टेम्पलेट श्रृंखला। क्लियर? 5' to 3' से ए सांकेतिक श्रृंखला, 3' to 5' से ए टेम्पलेट श्रृंखला। हवे एमांथी आ टेम्पलेट श्रृंखला कोने कहेवाय? के जे नवी श्रृंखला बनवानी छे एनी माहिती कोनी पासे हशे? तो के टेम्पलेट श्रृंखला पासे। एटले शुं कहेवाय? के प्रत्यांकन द्वारा एमारे एनुं निर्माण छे करशे। जोईए आमां टेम्पलेट श्रृंखला में के प्रत्यांकन, ते प्रत्यांकन द्वारा द्वारा एमआरएनए नु निर्माण कम्प्लीट। टेम्पलेट श्रृंखला शू करशे? कि प्रत्यांकन की क्रिया द्वारा एमआरएनए निर्माण करशे। प्रत्यांकन कोने कहेवाय? ए वस्तु आपणे अहींया जोईए कि डीएनए ना कुंतल रूपे जे जननिक माहिती छे एनी नकल केमां थई जशे? आरएनए में। ई प्रत्यांकन छे। एटले टेम्पलेट श्रृंखला नुं कार्य शुं छे? कि प्रत्यांकन द्वारा से ई संदेशावाहक आरएनए एटले कि मेसेन्जर आरएनए से एनुं निर्माण से करशे। क्लियर? बीजू, आ एक ज श्रृंखला से टेम्पलेट श्रृंखला एज आरएनए नु निर्माण करे, जारे सांकेतिक श्रृंखला से ए तो आरएनए नु निर्माण करी सकवानी नथी। शा माटे बन्ने श्रृंखलाओ से आरएनए नु निर्माण न करे एना विषे पण से ए आपणे थोड़ी माहिती से मेळवी। जो समजजो, मानो के ए कोई 3' to 5' एक आ श्रृंखला थई, 3' to 5'। 3' to 5' हो श्रृंखला ने केवी कहवाय? जो अहीं दर्शाव्युं छे 3' to 5', तो ये श्रृंखला केवी छे? टेम्पलेट श्रृंखला, के जेनी पासे नवी श्रृंखला छे ई बनावा माटेनी से माहिती हशे। जोईए आम आपणे, आपणी रीते जोईए कि कयो नाइट्रोजन बेज होय, मानो कि एडिनाइन छे, ग्वानिन, साइटोसिन, ग्वानिन, थाइमिन अने ग्वानिन, आ रीतनो गोठવાયેલો छे। સામેની બાજુ એ શું હશે? અહીંયા 3' છે તો અહીંયા શું આવશે? 5', અહીંયા શું આવશે? 3'. રેડી? હવે અહીંયા જે 3' to 5' એટલે કે ટેમ્પલેટ શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝ છે એના પૂરક નાઇટ્રોજન બેઝ છે એ આ શૃંખલા ઉપર ગોઠવાય છે। જો અહીંયા એડિનાઇન છે તો અહીંયા શું આવશે? થાઇમિન। અહીંયા ગ્વાનિન છે તો અહીંયા શું આવશે? સાઇટોસિન। અહીંયા સાઇટોસિન છે તો અહીંયા શું આવશે? ગ્વાનિન। અહીંયા ગ્વાનિન છે, એ જ રીતનું અહીંયા થાઇમિન છે તો અહીંયા શું આવશે? એડિનાઇન। અહીંયા ગ્વાનિન છે તો અહીંયા શું આવશે? સાઇટોસિન। કમ્પ્લીટ આ રીતનું નિર્માણ છે। હવે સમજજો, આમાંથી 3' to 5' આ શૃંખલાને આપણે કેવી કહીએ? તો કે ટેમ્પલેટ શૃંખલા। 5' to 3' હોય એને કેવી કહેવાય? તો કે સાંકેતિક શૃંખલા। સમજાણું? હવે જે નવું આરએનએ નું નિર્માણ કરશે એ શૃંખલા કઈ છે? અહીં આપણે કીધું ને, નવું આરએનએ નિર્માણ કરીશું, એમઆરએનએ બનાવી, શૃંખલા કઈ? ટેમ્પલેટ શૃંખલા। તો અહીંયા ટેમ્પલેટ શૃંખલા આ છે। જોઈએ હવે અહીંથી આ પ્રત્યાંકન છું, કઈ ક્રિયા થશે? પ્રત્યાંકનની ક્રિયા થઈ। પ્રત્યાંકનની ક્રિયા થઈ એટલે શું થશે? કે હવે આ ટેમ્પલેટ શૃંખલામાં જે જનનિક માહિતી છે એની નકલ કેમાં થાય? તો કે આરએનએ માં। જોઈ, અહીંયા 3' છે તો શું આવશે? અહીંયા 5' બીજી શૃંખલામાં। સમજજો, હવે ટેમ્પલેટ શૃંખલામાં શું છે? અહીંયા એડિનિન। તો આપણને ખબર છે ડીએનએ અને આરએનએ એનો મુખ્ય તફાવત શું? કે ડીએનએ માં છે ઈ થાઇમિન હોય અને આરએનએ હોય એમાં શું હોય? યુરેસિલ। રેડી? એટલે કે આરએનએ માં છે ઈ થાઇમિન હોતો નથી, એટલે અહીંયા એડિનિન છે તો એની સામે પૂરક શું બનશે? તો કે યુરેસિલ। રેડી? અહીંયા શું છે? ગ્વાનિન, તો અહીંયા શું આવશે? સાઇટોસિન। અહીંયા સાઇટોસિન છે તો અહીંયા શું આવશે? ગ્વાનિન। અહીંયા ગ્વાનિન છે તો અહીંયા શું આવશે? સાઇટોસિન। અહીંયા થાઇમિન છે તો અહીંયા શું આવશે? યુરેસિલ। અહીં ગ્વાનિન છે તો શું આવશે? સાઇટોસિન। ને આ કયો આવ્યો? 3'. આ જે નવો નિર્માણ પામ્યો એ શું છે? તો કે એમઆરએનએ।
હું બિનોઈ એમઆરએનએ આરએનએ એનો અણુ છે નિર્માણ પામ્યો. હવે જો આજે આરએનએ નિર્માણ પામ્યો એ નિર્માણ કેમાંથી પામેલો છે તો કે ટેમ્પલેટ શૃંખલામાંથી. સાંકેતિક શૃંખલા છે એમાંથી નવો આરએનએ છે એનું નિર્માણ થતું નથી. શા માટે નથી થતું એ જોઈએ. જો બંને શૃંખલા છે એની આપણે સરખામણી કરીએ, એટલે કે સાંકેતિક શૃંખલા અને જે નવો આરએનએ બીનો એ બંને વચ્ચે આપણે સરખામણી કરીએ તો શું થાય? જો અહીંયા થાઇમિન તો અહીંયા શું આવ્યું? યુરેસિલ. શા માટે? કારણ કે આરએનએ હોય એમાં થાઇમિન ન હોય પણ શું હોય? યુરેસિલ. એટલે થાઇમિનના સ્થાને ત્યાં શું આવ્યું? યુરેસિલ. પણ બાકીના જે નાઇટ્રોજન બેઝ કેવા છે? શું સમાન છે? જો અહીંયા સાઇટોસિન તો અહીંયા પણ શું છે? સાઇટોસિન. અહીંયા ગ્વાનિન તો અહીંયા પણ શું છે? ગ્વાનિન. અહીંયા સાઇટોસિન, અહીંયા શું છે? સાઇટોસિન. અહીંયા એડેનાઇન છે તો અહીંયા શું આવ્યું? યુરેસિલ. અહીંયા સાઇટોસિન છે. કમ્પ્લીટ. હવે બીજું કે જો આ બંને શૃંખલાઓ એટલે કે ડીએનએ ની બંને શૃંખલા છે એ આ ક્રિયાની અંદર સંકળાય તો શું થાય? તો પહેલું કે જો બંને શૃંખલા છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે તો એના કારણે આરએનએના અણુ માટે જે સંકેત આપે એનો ક્રમ કેવો હોય છે? અલગ. એ ક્રમ અલગ હોય એના કારણે જે પ્રોટીન નિર્માણ થશે એમાં એમિનો એસિડની ગોઠવણ પણ કેવી થશે? ભિન્ન પ્રકારની. એના કારણે છે જે પ્રોટીન નિર્માણ પામશે એની અંદર જટિલતા છે એ વધુ પ્રમાણમાં છે આવશે. બીજું કારણ કે જો બંને શૃંખલા છે એ આ ક્રિયાની અંદર ભાગ ભજવે તો એના કારણે બે નવી શૃંખલા નિર્માણ, જો એ બે નવી શૃંખલા નિર્માણ પામે તો એના કારણે ડબલ સ્ટ્રેન્ડ એટલે કે દ્વિશૃંખલામય આરએનએ છે એ નિર્માણ પામશે. આમ આ ક્રિયાની અંદર માત્ર ને માત્ર જે ટેમ્પલેટ શૃંખલા હોય એ જ આરએનએનું નિર્માણ કરશે, સાંકેતિક શૃંખલા કરશે નહીં.